12 નામના મૂર્ત તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબ. ઉદાહરણ નંબર 10 સુધી આપણે જોઈ લીધું છે. ઉદાહરણ નંબર 11 નાઝનીન ટેક્સટાઇલ લિમિટેડે રૂપિયા 10નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, બરાબર 12 લાખ ઇક્વિટી શેર, જેના પર નીચે મુજબ રકમ ઉઠાવી. અરજીની ચાર્જ, મંજૂરીની ચાર્જ, છેલ્લા હપ્તાની 2, કુલ 10 રૂપિયા. કંપનીએ જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર અરજીઓ મળી. વધારાની મળેલ અરજીઓ ના મંજૂર કરી. તેના પર અરજી વખતે મળેલા નાણાં અરજદારને પરત કરવામાં આવ્યા. આ ખાસ 15,50,000માંથી 12 લાખ જ કંપનીને જોઈ છે, તો બાકીના 3,50,000 છે એ પરત કરવાના છે. એ ધ્યાને લેજો, કેમ કે પહેલી આમદની મંગા મળશે. હાલ કે જેના 8,000 છે મંજૂર કરવામાં આવ્યા છે, તેણે મંજૂરીને છેલ્લા હપ્તાની રકમ નથી, બરાબર મંજૂરીને છેલ્લા હપ્તામાં બાકી હોતું આવશે. સલીમ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા છે, તેણે છેલ્લા હપ્તાની રકમ ચૂકવી નથી, છેલ્લા હપ્તામાં 2 ગણાય નથી ચૂકવા અને મંજૂરીમાં 1. કંપનીએ આ પછી આપણે જોઈ લઈએ. હવે પેલા આગળની આમ નોંધ જોઈ. ચાલો નાઝનીન ટેક્સટાઇલના ચોપડે આમ નોંધ. બેંક ખાતે ઉધાર છે ઇક્વિટી શેર અરજી ખાતે. શેર 12 પાડ્યા છે એની આમ નોંધ લે. બેંકના ખાતામાં જમા થશે. બેંક લેના 15,50,000 શેર, એને ગુણ્યા 4 રૂપિયા એટલે 65 લાખ. પછી ઇક્વિટી શેર અરજી ખાતે અહીંયા જમા થયું હતું, હવે એના ખાતામાં એની નોંધ કરતી. ઇક્વિટી શેર અરજી ખાતે 65 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે આ 65 લાખમાંથી 15,50,000 શેર છે એમાંથી કંપનીને કામના શેર છે 12 લાખ, એટલે 12 લાખ શેર એના કામના છે, એટલે મંજૂર મેં શેર મૂડીમાં આવશે 12 લાખ × 4 48 લાખ. તે બેંક ખાતે આપણને આગળ આવી ગયું કે બાકીના વધારાના પરત કરે છે, તો 3.5 લાખ વધારાના છે, તો 3.5 લાખ × 4 એટલે 14 લાખ છે બેંક ખાતે જમા, કેમ કે બેંક હવે આપનાર ખાતે જમા. પછી મંજૂરીની આમ એમાં આવ્યું છે શેર મંજૂરી ખાતે ઉધાર છે ઇક્વિટી શેર મૂડી ખાતે. દર વખતે અરજીમાં પહેલી આમ બેંક ની આવે અને બીજી શેર મૂડી. હવે શેર મૂડીથી કંપનીની જાહેર થઈ ગઈ છે એટલે હવે બધામાં શેર મૂડી નિયમન પહેલા આવે અને બેંકની પછી આવે. શેર મંજૂરી ખાતે ઉધાર છે ઇક્વિટી શેર મૂડી ખાતે 12 લાખના શેર 4 રૂપિયા લે છે, 48 લાખ મળે. આ કંપનીએ ઠરાવ પસાર કર્યો કે આપણને 48 લાખ મળશે, પણ બાકી હપ્તો હોય તો એટલા ન પણ મળે. તો બેંક ખાતે ઉધાર આપણે જોયું કે હારું જે શેરના નાણાં નથી મળ્યા, તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે. શેર મંજૂરી ખાતે આ પ્રકરણ. હવે 8,000ના શેર છે હારુના, એને પૈસા નથી મળતા, તો 8,000 × 4 બરાબર. આ મોટો હિસાબ ન કરવો પડે, નાનો કરી લેવાય છે એમાંથી બાદ કરી. 8,000 × 4 રૂપિયા લે છે એટલે 32,000 નથી થતા, તો 48 લાખમાંથી 32,000 બાદ કરો તો 47,68,000 એ આપણને મળે છે. હવે છેલ્લા શેર હપ્તા ખાતે ઉધાર છે ઇક્વિટી શેર મૂડી ખાતે 12 લાખના શેર એને ગુણ્યા 2 24 લાખ મળવા પાત્ર છે. હવે એમાં પણ બાકી હતું છે, તો બેંક ખાતે ઉધાર મળવાના બાકી, હપ્તા ખાતે ઉધાર તે છેલ્લા હપ્તા ખાતે 24 લાખ. હવે બાકી હપ્તા ક્યાં છે? આમાં 2 વ્યક્તિ હારુના 8,000 શેર અને સલીમના 2,000, કુલ 10,000 શેર થયા. તો 10,000 × 2 20,000 શેર ઉપર છે એ નાણાં ભૂલા નથી, તો 24 લાખમાંથી 20,000 બાદ કરો બેંક ખાતે કેટલા આવ્યા? 23,80,000. આ છે અરજી મંજૂરી અને હપ્તા ની. હવે આપણને કીધું છે શેર જપ્ત કરે છે કંપની. જો કંપનીએ હારુ અને સલીમના શેર જપ્ત કર્યા અને જપ્ત કરેલા બધા શેર 7.5 રૂપિયા લે છે પૂરેપૂરા ભરપાઈ થયેલા તરીકે ફરી બહાર પાડ્યા અને આ શેર 4 રૂપિયા ખરી ગયા. એટલે આ બે શેર છે 10,000ના શેર કંપનીએ જપ્ત કરી લીધા છે. તો પેલા જપ્તી નિયમન આવશે, તો જપ્તી નિયમન ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી પેલા જમા, પણ હવે કંપનીએ જપ્ત કરી દીધી છે એટલે એની બાકી બદલાઈ જશે, ઉધાર થઈ જશે. 10,000 શેર હારુના 8 અને સલીમના 2, 10,000 × 10 1 લાખ. તે શેર જપ્તી ખાતે, જપ્તી ખાતે કઈ રકમ આવે? એને 2 રૂપિયા ભેરા હોય, તો ક્યાં રૂપિયા? તો હારુને 4 રૂપિયા ભેરા છે તો એના 32, સલીમે 8 રૂપિયા
2 રૂપિયાનો, બાકી 8 રૂપિયાને ભર્યા હતા તો 2000 ગુણ્યા 16. અને આરો ને ખાલી પેલો જ ભર્યો હતો અર્જુના, બાકી નથી ભર્યા. તો 32 ને 16 48 થઈ બરાબર છે. ફરીથી જપ્તીમાં જેટલા નાણાં ભર્યા હોય ને એ રકમ આવશે. મળવાના બાકી હપ્તા કાલે મળવાના બાકી અહીંયા 20,000 હતા અને આગળમાં 32,000 હતા એટલે કુલ 52,000 બાકી હતા બરાબર. એટલે 52,000 લાખ. હવે આ શેર 7.5 રૂપિયા લે છે ફરી બાર. તો બેંક ખાતે ઉધાર બાર પાડો છો એટલે બેંક લેનાર 10,000 શેર ગુણ્યા 7.5 એટલે 75,000. ત્યાર પછી શેર જપ્તી ખાતે ઉધાર 10 રૂપિયાનો શેર આપણે 7.5 લેખે બહાર પાડીએ તો 2.5 રૂપિયાનું આપણને નુકસાન થયું. તો 10,000 ગુણ્યા 8 એટલે 25,000 રૂપિયા શેર જપ્તીમાંથી વસૂલ કરવાનું. કેમ કે આ જે 48,000 આપણને મળ્યા હતા હારુન ને સલીમના, આપણે એમાંથી આપણે નુકસાન વાળીએ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 10,000 ગુણ્યા મૂળ કિંમત 1,00,000 રૂપિયા. લાસ્ટે આખો દાખલો જયારે 8 લાખમાં પૂછાય છે ત્યારે આ રીતે જપ્તી અને બધું